ગુજરાતમાં ધોરણ 12 સાયન્સનું પરિણામ આજે જાહેર થયું છે. જો કે વિદ્યાર્થીઓ માની રહ્યા છે કે ધાર્યા કરતા પરિણામ ઘણું જ ઓછું આવ્યું છે. ત્યારે 12 સાયન્સના આ પરિણામમાં સુરતની વરાછા વિસ્તારમાં આવેલ તપોવન સ્કૂલની રત્નકલાકારની 3 વિદ્યાર્થીની 87% વધુ પણ પ્રાપ્ત કરી A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. 3માંથી 2 વિદ્યાર્થીના પિતા ડાયમંડ ફેક્ટરીમાં હીરા ઘસવાનું કામ કરે છે અને માતા સિલાઈ કામ કરી બંને દીકરીઓને ભણાવતી હતી. ગુજરાત ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાયેલ 12 સાયન્સના વિદ્યાર્થીઓનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં અનેક વિદ્યાર્થીઓએ ભવિષ્યની કારકિર્દી બનાવી છે. ત્યારે આજના આ પરિણામમાં સુરતના વરાછા વિસ્તારમાં આવેલ તપોવન સ્કૂલની 3 વિદ્યાર્થીઓએ માતા પિતાનું નામ રોશન કર્યું છે. પેટે પાટા બાંધીને 3 વિદ્યાર્થીને માતા પિતા 12 સાયન્સમાં અભ્યાસ કરાવ્યો હતો. વિદ્યાર્થીનીઓએ પિતાએ કરેલા પરિશ્રમનું સારું ફળ રિઝલ્ટ રૂપે આપ્યું છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી તપોવન સ્કૂલની 3 વિદ્યાર્થીનીઓના પિતા વરાછામાં ડાયમંડ ફેક્ટરીમાં હીરા ઘસીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની દીકરીએ આજે 12 સાયન્સના પરિણામમાં 87% વધુ ગુણ પ્રાપ્ત કરી A2 ગ્રેડ મેળવ્યો છે. પિતાએ દીકરી માટે કરેલ પરિશ્રમનું પરિણામ લાવી બતાવી નામ રોશન કર્યું છે. મારૈયા પ્રિયાંશીના પિતા અશ્વિનભાઈ હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે છેલ્લા ઘણા વર્ષોથી કામ કરે છે. વેગડ નિરાલી સંજયભાઈ છે. મારે 87.60% આવ્યા છે અને હું આ રિઝલ્ટથી થોડી સેટિસ્ફાઈ નથી, કેમ કે ધાર્યા એના કરતાં ઓછા છે, પણ ફિઝિક્સ કેમેસ્ટ્રીના પેપર થોડા વધારે ટ્વિસ્ટેડ હોવાથી થોડા માર્ક્સ ઘટ્યા છે. અને મારા જે ગુંજન સોપારીવાલા સરે જે મહેનત કરાવી હતી એ પ્રમાણે હું રિઝલ્ટ લાવી શકી અને બધા શિક્ષકોને એટલો સપોર્ટ હતો કે આટલું સારું રિઝલ્ટ મને મળ્યું છે. તો હું બધા શિક્ષકોને થેન્ક યુ કહેવા માગું છું. મારા પેરેન્ટ્સનો એટલો સપોર્ટ હતો અને સ્કૂલનો પણ એટલો સપોર્ટ હતો. ગુંજન સરે મને બહુ મેન્ટલી પણ સ્ટ્રેસમાં જતી ત્યારે સપોર્ટ કરતા, એના લીધે હું આટલું સારું રિઝલ્ટ લાવી શકી છું. ભવિષ્યમાં MBBS કરવાનો ગોલ છે. મારું નામ મનસુખ ગોટી, આચાર્ય શ્રી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ. આજે જે વિજ્ઞાન પ્રવાહ March 2023માં લેવાયેલી બોર્ડની પરીક્ષામાં જે બાળકો ઉત્તીર્ણ થયા છે એને સૌપ્રથમ તો હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ. અને આજરોજ જે જાહેર થયેલું પરિણામ છે એની અંદર અમારી શાળાની અંદર 9 વિદ્યાર્થીઓ A2 ગ્રેડની અંદર અને 99 ઉપર PR-વાળા 6 વિદ્યાર્થીઓ અને શાળાનું 94.50% પરિણામ રહ્યું છે. અને એકંદરે પરિણામ જે નીચું રહ્યું છે એનું મુખ્ય કારણ ધોરણ 10ની અંદર માસ પ્રમોશનથી વિદ્યાર્થીઓ પાસ થયેલા હતા અને એમાં 12 સાયન્સની અંદર જે પરીક્ષા આવ્યું છતાં પણ એમના પોતાના મહેનત પ્રમાણે પરિણામ ખૂબ સારું જેવું આવ્યું છે. આવનારા સમયની અંદર આ બાળકો ખૂબ જ રાષ્ટ્રના સારા એવા નાગરિકો બને એવી શાળા પરિવાર તરફથી શુભકામનાઓ પાઠવીએ છીએ.